તો ક્યારેક ધનનો ઉપયોગ, ક્યારેક પદનો ઉપયોગ, ક્યારેક રૂપનો ઉપયોગ અને ક્યારેક બળનો ઉપયોગ, આનાથી આપણે સન્માન ચાહીએ છીએ. હા કે ના? ઓકે. આ ચારે ચાર સ્થાયી છે કે અસ્થાયી? આ રેયલ, આ ટકે? કોઈ પદ કાયમ ટકે નહીં, રૂપ કાયમ રહે નહીં, બળ તમારું કાયમ જળવાઈ રહેશે નહીં, ધન કાયમ રહેશે નક્કી નહીં. તો આ કેવા છે, સ્થાયી છે કે અસ્થાયી? અસ્થાયી છે. સન્માન કેવું જોઈએ છે, સ્થાયી કે અસ્થાયી? સન્માન સ્થાયી જોઈએ છે. તો અહીંયા બીજો લોચો પડ્યો, અસ્થાયી અસ્થાયી માંથી હું સ્થાયી કંઈક શોધું છું. તો સફળ પ્રયાસ છે કે અસફળ? આખી જિંદગી આમાં નામાં નીકળી જાય તોય છેવટે બાંગ્લાદેશ છોડીને અહીંયા આવવું પડે, એવું થઈ શકે કે નહીં? અને શું હતું એની પાસે? સ્વાદ હતું. આમ છતાં છેલ્લે આટલી જિંદગી વિતાવ્યા પછી એમ કહે કે મારા દુઃખી, હું આજે દુઃખી છું. તો જીવનની ઉપલબ્ધિ શું? તો જીવનની ઉપલબ્ધિ શું? એ જીવ્યા કે જીવતા હતા? ખાલી જીવતા રે. અને તો અહીંયા પણ સુખ અને સન્માન વગર માણસ નો જીવી શકે? સુખ અને સન્માન વગર માણસ નું જીવવું અસંભવ છે. ગમે એટલા પૈસા હોય તોય સુખ નહીં હોય તો ઈંગાઈ જાય. અને આવા કિસ્સા ઓછા નથી, છે ને સમાજમાં? હલો, પૈસે ટકે સુખી હોય સુસાઇડ કરે જ ન કરે, પૈસે ટકે સાધન સંપન્ન હોય, પૈસે ટકે રેડી હોય તો સુસાઇડ કરે જ ન કરે, કરે છે. તો બેઠું હું, બેઠું હું સુખ અને સન્માન કરે છે. જ્યારે અહીંયા પણ અસફળ પ્રયાસ કર્યો, ક્ષણિક માંથી નિરંતર કઈક જોઈએ, અઢળક જોઈએ, ગોતીએ છીએ, ક્ષણિક માંથી અઢળક ક્યારે મળે નહીં, અસ્થાયી માંથી સ્થાયી શોધીએ, આવો જ્યારે નિષ્ફળ પ્રયાસ કરીએ, આ નિષ્ફળ પ્રયાસના કારણે માણસની અંદર ત્રણ ગિફ્ટ મળે, ત્રણ ગિફ્ટ માનવીને મળે. એક છે ભૂતકાળની પીડા, ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા. આ ત્રણ ગિફ્ટમાં આવે. આવા પ્રયાસ સતત કરીએ એટલે ત્રણ વસ્તુ આવે. ભૂતકાળની પીડા, ભૂતકાળની પીડા એટલે શું? બાળપણ જેવી યુવાની નહીં, યુવાની જેવી હવે વૃદ્ધાવસ્થા અથવા તો આ અવસ્થા નથી. બાળપણમાં મજા હતી, પહેલા મજા હતી, હવે એવું કઈ રહ્યું નથી. આને શું કહેવાય? ભૂતકાળની પીડા. હવે નથી એવું, વર્તમાન હવે. આ બધું જ નકામું, આ સમાજ નકામો, આ ગવર્મેન્ટ નકામી, આ ઘરવાળામાં અહીંયા લેવાનું નથી, આ બધા છે. આવું કઈ વર્તમાનનો વિરોધ. બાળકો આપણું માને નહીં, આપણે કહીએ એમ કરે નહીં, આવા બાળકો કઈ થોડા હોય, આવું બધું ચાલુ થાય. આના કારણે હું વધે ભવિષ્યની ચિંતા. આનું હું થાય આ ચિંતા વધે. કેમ કે જોઈએ છે સુખ અને સન્માન, સુખ નિરંતર અને અઢળક જોઈએ છે, સન્માન પણ સ્થાયી જોઈએ છે. આ બેના સ્ત્રોત આપણે એવી જગ્યાએ ગોતીએ જ્યાં ક્યારે પૂરા ન થાય. એડ્રેસ જ ગલત હોય તો કેટલું દોડીએ તો પહોંચી જઈએ? એડ્રેસ ગલત હોય તો કેટલું દોડીએ તો પહોંચી જઈએ? સંભવ છે પહોંચવું? નહીં. અને આપણે દોડ્યા જ કે નહીં? પહોંચ્યા નહીં. તોય આપણે આપણા બાળકોને દોડાવવાનું જ કહીએ છીએ કે ઉભા રહીને વિચારવાનું કહીએ? દોડવાનું. આપણે સમજદાર છીએ કે ના સમજ? તોય આપણે આપણા બાળકોને સમજાવીએ છીએ કે નહીં? તો એને સમજ આપતા હશો કે ના સમજ? ના સમજ. તો આપણે બાળકોને સમજાવવા કે નહીં? આપણને જ ખબર નથી એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે અને દોડાવીએ. આપણે દોડીને પહોંચ્યા ક્યાંય નહીં. તો આપણે જે કંઈ પણ એને કહી રહ્યા છીએ સ્પષ્ટ છે કે અસ્પષ્ટ? અસ્પષ્ટ વાતને આપણે મોકલવી કે ન મોકલવી, આપવી કે ન આપવી? ન આપવી જોઈએ. તો પહેલા શું કરવું જોઈએ? પહેલા એક્ઝેક્ટલી સમજવું જોઈએ
કે મારા સુખનો સ્ત્રોત તો હોય કયો શકે? આજ થઈ રહ્યું છે કે નહીં? અહીં હું લખું શું થઈ રહ્યું છે કે આ ભાગ છે, આવું છે કે નહીં? હલો, આમાંથી કોઈ છે ભવિષ્યની ચિંતાથી મુક્ત? હલો, કઈ વર્તમાનનો વિરોધ નો એવો કોઈ વ્યક્તિ છે? નહીં. ભૂતકાળની પીડાઓ નો એવો કોઈ વ્યક્તિ છે? નહીં. આ બધું જ આપણે આરે લઈને ફરીએ છીએ, એટલે આપણે માત્ર જીવતા છીએ, ખુશીનો મુદ્દો જ નથી હજી ચાલતો. અને તો એક્ઝેક્ટલી આપણી ઈચ્છા શું છે, આપણી ઈચ્છા શું છે એ ભાગને આપણે જોઈએ. સમય મને કહેજો. ઓકે, છે હજી ટાઈમ, આ ભાગ પૂરો થઈ જાય. તો આપણે ઈચ્છીએ છીએ શું એક્ઝેક્ટલી? આ ભાગ શું છે? તો હવે જુઓ, સુખી કેટલી ઘડી રહેવું છે? નિરંતર. અને અઢળક સુખ જોઈએ. સુખ કેટલું જોઈએ? અઢળક. ઓકે, આપણી અંદર નિરંતર ચાલતું હોય એવું શું? સેકન્ડે બંધ ન થાય એવું શું? એક વાત પકડાય વિચાર. શું? એક વાત પકડાય વિચાર. 24x7x infinite ચાલ્યા જ કરે એવું શું? તો એ કહ્યું વિચાર. વિચાર બંધ ન થાય, સુતા હોય ત્યારે બંધ ન થાય. ઇવન માણસનું શરીર ઘણીવાર બેભાન થઈ જાય તો વિચાર ચાલતા હોય. આવું તમને અમુક ઉદાહરણોથી જોવા મળશે. ઘણા કોમામાં જતા રહ્યા હોય, કોમામાં જતા રહ્યા હોય પછી પાછા આવે રિટર્ન બાનમાં, ત્યારે કે મને આવો અનુભવ થયો, આવું સાંભળ્યું કે નહીં? હલો, એના વિચાર શેર કરે કે મને આ સ્થિતિમાં આવું થયું. કોઈને આમાંથી એવું થયું હોય, ક્યારેક બેભાન થઈ ગયા હોય અને પછી એને અનુભવ થયો હોય, કઈ બેભાન થઈ ગયો, ભાન જ ન રહ્યું હોય, શરીરની સાધન ન રહ્યું, એવી સ્થિતિમાં પણ કંઈક ચાલતું હોય, એવો કોઈ અનુભવ થયો હોય એવું કોઈ શેર કરશે? કોઈના અનુભવ એવા હાંભળા તો હોય કે નહીં? હા, એક બેન છે હાંભળા હોય. મારા દાદી જ હતા, જ્યારે અમે માતાજી પડ્યા તો આવ તે મને થઈ ગયા કે ભય જ ગયા છે એમ. ડોક્ટર ને બોલાવ્યા, ડોક્ટરે કીધું કે થોડો ઘણો જીવ છે, તો આપણે તો શક્યતા કે સાજા કરવા માટે બહુ ખવડાવીએ પીવડાવીએ. પછી જ્યારે સાજા થયા ને તો કે મને ગ્લુકોઝ નું પાણી પીવું જ નહોતું, પણ જરા તમે બધા હું કાઢી નાખું તો પણ પીવડાવો છો. પછી બેભાન થઈ ગયા. બેભાન થયા પછી જઈએ સાજા થયા, બધું સારું થઈ ગયું. સપના આવે, વિચાર તો ચાલુ જ હોય, કલ્પનાશીલતા બંધ ન થાય, વિચાર ચાલુ હોય. એટલે વિચાર ક્યારેય બંધ થાય આપણી અંદર સતત ચાલતું એવું શું? જી, વિચારની અનુભૂતિ એટલે એને લાગણી કહીએ, ભાવ. એક છે ભાવ, ઇમોશન્સ, અને લાગણીઓ એ ક્યારે બંધ ન થાય. પેલા તમાર પકડાય છે? હલો, હલો. વિચાર અને ભાવ એ બંધ ન થાય. ભાવ શું છે? ભાવ એટલે શું? ભાવ અભાવ ખ્યાલ આવે ને? ભાવ અભાવ ખ્યાલ આવે ને? લાગણી હોય, લાગણીહીનતા હોય, એટલે લાગણી આપણે ઇમોશન્સ એને કહીએ.
આ ક્યારે બંધ ન હોય અને આ ક્યારે બંધ ન થાય, આ બેમાં ફરક શું? એટલે ફરક મતલબ ભાવનો અર્થ શું થાય? ભાવ એટલે શું? કોઈ વાત કરશે ભાવ એટલે શું? જો પંખાની આપણને બધી ખબર છે, પંખો કેમ ફરે, સ્વિચ પાડો એટલે ફરે, એમાં કેપેસિટર આવે, એની અંદર કોઇલ આવે, એમાં તાર વીંટાળેલો હોય, તારમાંથી ઇલેક્ટ્રિક પસાર થાય એટલે પંખો ફરે, એ ખબર હોય, પંખાની ખબર છે. મારી અંદર કંઈક ચાલી રહ્યું છે એનો અર્થ શું એ મને ખબર નથી. એવું થયું ને તો હેલો આપણે અહીંયા ફરી જઈએ. મધ્યસ્થ દર્શનમાં કોનો અભ્યાસ છે? માણસનો અભ્યાસ. માણસનો શરીરનો ભાગ છે. આપણે જે અભ્યાસ કરવાના એ કોનો છે? હું અથવા તો જીવન. તો વિચાર છે, વિચાર છે એ જીવનનો હિસ્સો છે. ઈચ્છા વિચાર આશા એ જીવનનો હિસ્સો છે. ભાવ પણ ક્યાં હોય? જીવનમાં હોય. ભાવ ક્યાં હોય? જીવનમાં હોય. ભાવ એટલે શું? જી આપો 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 માઇક આપો માઇક આપો જલ્દી. અહીંયા જ રહેવા દેજો. ગમો અણગમો ગમો ગમો અણગમો ઓકે. ગમે ક્યારે અણગમો ક્યારે થાય એવો ખ્યાલ આવે? ગમે ક્યારે અણગમો ક્યારે થાય? હાથ લાગે તો ગમે. મેં કીધી એ વાત સારી લાગે પણ સારી હોય નહીં તો નહીં, પણ તમને એટાણ ગમી ગયું એવું બની શકે ને. હાજી ઈચ્છા પ્રમાણે થાય તો ગમે, ઈચ્છા પ્રમાણે ન થાય તો ન ગમે, એવું થાય બરાબર છે ને? ગમવું ના ગમવું ઓકે. અહીંયા ભાવ છે એનું વ્યાખ્યાયિત કરીએ. ભાવનો સ્વીકાર બરાબર ભાવ. ભાવનો સ્વીકાર બરાબર ભાવ. હવે આને સમજીએ. ભાવ એટલે શું? ભાવ એટલે શું? ભાવ એટલે સંસાર. ભાવ એટલે શું? સંસાર. આપણે નથી કહેતા ભાવ સાગર તરવા ને આવ્યા વગેરે વગેરે. ભાવ એટલે શું? સંસાર. ભાવ એટલે જે છે એ બધું જ. જે છે એ બધું જ. જે છે એ બધું એટલે સૂર્ય છે, આ છે ચંદ્ર છે, આ છે પૃથ્વી છે, આ છે પૃથ્વી ઉપર વનસ્પતિઓ છે, આ છે કીટકો છે, છે પશુઓ છે, છે પક્ષીઓ છે, આ બધા જ છે. હું છું, આ છું, આ બધાનો સ્વીકાર તો ભાવ. અસ્વીકાર એટલે અભાવ. પુત્ર છે, છે પુત્રનો સ્વીકાર એ ભાવ. પુત્રનો અસ્વીકાર અભાવ. પકડાય છે? જોજો ઝીણી વાત છે. હલો હવારે પુત્રએ કંઈક કામ કર્યું, સ્વીકાર ભાવ. બપોરે કંઈક કામ કર્યું, કામનો અસ્વીકાર છોકરા પ્રત્યે અભાવ. આ કેના? હલો માર્ક્સ લાવ્યો, સ્વીકાર ભાવ. મારો લાલો માર્ક્સ ન લાવ્યો, પણ કેવો છો અભાવ, અસ્વીકાર. વાત પકડાય છે? સ્વીકારમાં ભાવ, અસ્વીકારમાં અભાવ. આવું હોય કે નહીં? હલો આવું હું કહું એટલે હોય કે આવું જ હોય? તો આવું હોય એટલે હું કહું છું એવું થયું ને. હું કહું છું એટલે આવું છે એમ નથી ને. એટલે માની લેવાની વાત છે કે જાણી લીધું? જાણ્યું. આવું જ દેખાય કે નહીં? હલો મેં કીધું એ જ પુત્ર બન્યો તો ભાવ.
મેં કીધું એવું એને ન કર્યું, એવું ન બન્યો. અભાવ કહ્યું કરે સ્વીકાર, ભાવ એટલે ભાવનો સ્વીકાર એટલે ભાવ. વિચાર એટલે શું? વિચાર એટલે શું? વિચાર એટલે શું? ભાવ તો ખબર પડી, ભાવનો સ્વીકાર એટલે ભાવ. ઉનાળાનો સ્વીકાર ઉનાળા પ્રત્યે ભાવ, ઉનાળાનો અસ્વીકાર ઉનાળા પ્રત્યે અભાવ, ચોમાસાનો સ્વીકાર ચોમાસું ભાવ છે કે નહીં, ચોમાસું શિયાળો ભાવ કહેવાય કે નહીં, ભાવ એટલે સંસાર જે છે એ બધું. હાજી આપો જો બેને સમજજો, ભાવનો સ્વીકાર એટલે ભાવ, ભાવનો સ્વીકાર એટલે ભાવ, ભાવનું વિશ્લેષણ. ભાવનું વિશ્લેષણ એટલે શું? વિચાર. એ કઈ રીતે એને સમજીએ? દાખલા તરીકે મેં આપણા ઘરના કોઈ સભ્યને આપણે તમે વિચારી લો, મેં એને કીધું આમ કરજે, એને એમ ન કહ્યું, તો ભાવ આવશે કે અભાવ? અભાવ આવ્યા પછી વિશ્લેષણ ચાલુ થાય ને? આને છોડી દેવાની જરૂર છે, આ ધાંધે તો કઈ જ દઉં, આ બધું અંદર ચાલે નહીં. એવું છે વિચાર, એવું થઈ રહ્યું છે. જે ભાવ હતો કે અભાવ હતો એનું અત્યારે વિશ્લેષણ ચાલે છે. હલો, કેટલા વાત પકડાય છે? ઓકે, દાખલા તરીકે બાળકોમાં આવું જ હોય, સમજી લો કે બાળકે એમ કીધું પ્રવાસમાં જવું છે, તમે એમ કીધું નથી જવાનું અને રિહાણો આવું થાય ને, તો તમને હવે બાળક પ્રત્યે ભાવ થાય કે અભાવ? હલો, અભાવ થાય કે ભાવ? આ ઘટનાનો સ્વીકાર થાય કે અસ્વીકાર? અસ્વીકાર. અસ્વીકાર થી શું થાય? અભાવ આવે. અભાવ આવે એટલે તરત વિશ્લેષણ ચાલુ થાય. કેટલા દીવા કેરા દે એવો નાળો આવો ગયો, અરે કેટલે માનતાઓ કરી હોય, અને પછી આ આ આ આ હાથ વર્તે છોકરા પેદા કર્યો, અરે હમતા જ નથી. આવું બધું ચાલુ થાય ને, આ આ જે વિશ્લેષણ છે એ છે વિચાર. હવે વાતને સમજો, જ્યારે જ્યારે સ્વીકૃતિ, જ્યારે જ્યારે સ્વીકાર હોય ત્યારે ત્યારે ભાવ પૂર્ણતા હોય. શું હોય? ભાવ પૂર્ણતા. ભાવ પૂર્ણતા હોય ત્યારે વિચાર સ્થિર હોય. દાખલા તરીકે દીકરો ઘરે આવ્યો, પૂછ્યું પપ્પા પ્રવાસ જાય છે સ્કૂલ માંથી, જવું કે ન જવું? તમે એમ કીધું કે દીકરા આપણી અત્યારે સ્થિતિ આવી દેવી છે, ન જઈએ તો સારું. પપ્પા સારું, વાંધો નહીં. આ સમજાણી એટલી? આ સ્થિતિ સમજાણી? દીકરાએ જે ઘટનાને સમજી, એ ઘટના ઉપરથી એની તમારી સાથેની અપેક્ષાઓ ઉપરથી દેહની સ્થિતિનો સ્વીકાર છે કે અસ્વીકાર? સ્વીકાર છે. આવી સ્વીકારવાળી સ્થિતિમાં બાપ દીકરો કેવા હોય? ભાવ પૂર્ણ હોય. વિચારોમાં વિરોધ હોય કે સ્થિરતા હોય? સ્થિરતા હોય. વિચારોમાં સ્થાયિત્વ હોય? વિચારોમાં સ્થિરતા હોય. આ સ્થિતિ છે, આ સ્થિતિ છે, એને કહેવાય સુખ. આ સ્થિતિને શું કહેવાય? સુખ કહેવાય. ત્યારે માહોલ ઘરમાં કેવો બને? સારો બને ખરાબ?
સારો એ સ્વીકાર્ય હોય કે અસ્વીકાર્ય? સ્વીકાર્ય. આ સ્થિતિને શું કીધું? સુખ. જ્યારે જ્યારે અસ્વીકાર, વ્યક્તિનો અસ્વીકાર, સ્થિતિનો અસ્વીકાર, કઈ પણ બાબતનો અસ્વીકાર, અસ્વીકારમાં અભાવ હોય. શું હોય? અભાવ. કોનો અભાવ? ભાવનો અભાવ. ભાવ જ નથી. એકબીજા પ્રત્યે ભાવ રહેશે કે અભાવ થાય? પપ્પા એમ જોડો લે, બધા મારા ભાઈ બંધો જાય છે, મને એમ જ નહીં. બેટા આપણી પરિસ્થિતિ પરિસ્થિતિ તમારી આવી નવી રહેવાની, મારે શું કરવાનું? નહીં જવાનું ક્યાંય? ખબર પડે તો તમને એ સ્થિતિનો સ્વીકાર થાય કે અસ્વીકાર? અસ્વીકાર થાય. અસ્વીકાર કેવું હોય? અભાવ આવે. આવું થાય કે નહીં? હેલો. હા, એટલે અભાવ આવે. અભાવ આવે ત્યારે વિચારોમાં સ્થિરતા હોય કે અંતર વિરોધ હોય? ઊંઘ આવે કે ન આવે? હે? અસ્થિર થાય ને? કેમ કરીને આ સેટ કરે? આને લાવવા દેવો ન લાવવા દેવો? વિચારો આખો આખી રાત છે ઘૂમશે ને? આવી સ્થિતિ છે એને કહેવાય વિચારોમાં અસ્થિરતા, અથવા તો વિચારોમાં અંતર વિરોધ. આ ઘટનાને કહેવાય દુઃખ. વાત પહોંચે છે? હેલો હેલો, વાત પહોંચે છે? એકદમ. પતિ પત્ની વચ્ચે આવું હોય કે ન હોય? આ ઘટનાઓ બને જ નહીં પતિ પત્ની વચ્ચે. અને ઘણી વાર આપણે એમને કહી દેતા, તને જોવા આવ્યો હોય પેલા, બીજી બે જોઈ હતી, એમાં એક જગ્યાએ ફાઈનલ જ હતું, આ તો ભેળવાઈ ગયો હું પછી. સ્વીકાર છે કે અસ્વીકાર? હાલની સ્થિતિનો સ્વીકાર છે કે અસ્વીકાર? પત્ની ભાવ છે કે નહીં? પત્ની ભાવ છે કે નહીં? ભાવ એટલે સંસાર. સંસાર એટલે શું? જે છે એ બધું જ. જે છે એ બધું જ. તો સ્વીકાર છે કે અસ્વીકાર? હું પહેલા જોઈએ એવો તો એની અરે રેડી જતું નક્કી હતું વગેરે વગેરેમાં આનો સ્વીકાર છે કે અસ્વીકાર? અસ્વીકાર છે. અસ્વીકાર હોય ત્યારે અભાવ હોય કે ભાવ? અભાવ હોય ત્યારે વિચારો ક્યાં ક્યાં દોડે? ન દોડવાના હોય ત્યાં દોડે. કેટલા પૈસા આપો તો આ વિચાર સ્થિર થઈ જાય? હેલો. કેટલા પૈસાથી આ વિચારો સ્થિર થઈ જાય? શક્ય નથી ને? એટલે પૈસા અહીંયા કામ કરતા નથી, એટલી જ વાત છે. પૈસા ક્યાંક કામ કરે છે પણ એની મર્યાદા છે, અમુક જગ્યાએ કામ નથી કરતા. ન્યાજ આપણે અટવાણેલા છે. એટલે અહીંયા જોજો એક સૂત્ર છે, જેટલી ઊંડી સ્વીકૃતિ કોઈ વસ્તુ સ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે, જેટલી ઊંડી સ્વીકૃતિ એટલું ઊંડું સુખ. એક પત્ની તરીકે, એક પતિ તરીકે જેટલી ઊંડી પત્ની તરીકેની સ્વીકૃતિ એટલું પત્નીમાં ઊંડું સુખ. હેલો. એક બાળક તરીકે જેટલી ઊંડી બાળક પ્રત્યેની સ્વીકૃતિ કે અમારું બાળક છે, એ જેવું છે એવું, એને હું સારું બનાવવાનો પ્રયત્ન કરીશ, પણ એ મારું જ છે અને એની સાથે હું બની રહીશ. નાદાન છે, ક્યારેક કરે નાદાની, પણ હું બની રહીશ એની સાથે, કઈ વાંધો નહીં. તો એ સ્વીકાર ભાવ સાથે હું એની સાથે બની રહું. જેટલી ઊંડી સ્વીકૃતિ એટલું ઊંડું સુખ, જેટલી લાંબી સ્વીકૃતિ એટલું લાંબુ સુખ. વ્યવહાર થાય ત્યારે તો ઊંડી સ્વીકૃતિ હોય નહીં. વ્યવહાર થાય ત્યારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ભાવ છે ને, પતિ ભાવ છે અને પત્ની પણ ભાવ છે. ભાવ ખ્યાલ આવે છે ને? ભાવ એટલે ખાલી પત્ની નહીં ને,
બધું જ જે છે બધું, કાદવ, કીચડ, કીટકો, પ્રાણી, પક્ષી, બધું જ જેટલો જેટલો એનો સ્વીકાર એટલી એટલી સ્વીકૃતિ ઊંડી, એટલો જ તમારું શું જંગલમાં જઈને એમ કે કીટકો પીછો છોડતા નથી હોય કે નહીં? આવો માણસો જંગલમાં જાય, રાત્રે વા જંગલમાં જાય અને પછી ત્યાં પીડા એનાથી થાય ફૂદડાથી, એટલે ત્યાં ઈદ હોય હે? તો સ્વીકાર થી ભાવપૂર્ણતા, ભાવપૂર્ણ હોય ત્યારે વિચારોમાં સ્થિરતા હોય. અને આપણે એક બે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. સમજી લો, એક હોસ્પિટલ છે, વાતને સમજજો, એક હોસ્પિટલ છે, એ હોસ્પિટલની અંદર 15 જેટલી માતાઓ છે, એમાં 5 બહેનો એવી છે કે એની તાજી સુવાવડ થઈ છે, એટલે સુવાવડ થઈને એનો ખાટલો છે હજી મેઇન વોર્ડમાં લેવા છે, બાળક હજી નથી આવ્યું. એક નર્સ છે બાળક હાથમાં લઈ અને વોર્ડમાં દાખલ થાય છે. આખી સિચ્યુએશન સમજાય છે? હેલો, હા. એક નર્સ છે એક બાળકને લઈ અને વોર્ડમાં દાખલ થાય છે. પહેલો ખાટલો, બીજો ખાટલો, ત્રીજો ખાટલો, ચોથો, પાંચમો, પાંચે પાંચ સુવાવડી માતાઓ છે, પાંચેની નજર એક બાળક ઉપર છે. અત્યારે બાળક શું છે? ભાવ છે. શું છે? ભાવ. ઠીક છે ને? પાંચે બાળક, પાંચે માતા છે, એની અંદર ભાવ કેવો હશે? હેલો, પાંચે બાળકની અંદર માતામાં એ ભાવ પ્રત્યેનો ભાવ કેવો હશે? સ્વીકાર હશે કે હજી પૂરો નહીં હોય? હેલો, એટલો જ માત્ર સ્વીકાર હશે, બાળક છે. કેટલો સ્વીકાર હશે? બાળક છે. વાત પહોંચે છે? બાળક તરીકેનો સ્વીકાર છે. પછી સમજી લો કે પહેલા ખાટલા પાસેથી પસાર થાય, પહેલી માતા હશે, હું વિચારશે મારું હશે, ત્યાંથી પસાર થઈ જાય છે બીજા ખાટલે, એટલે પહેલી માતાનો ભાવમાં ફેરફાર થશે કે નહીં થાય? હા, આ મારું નથી. પછી બીજા ખાટલે એનાથી પાસ થઈ જાય એટલે બીજી માતા છે એની ક્લિયર થઈ જાય, આ મારું નથી. ત્રીજી માતાના ખોળામાં જઈને આપે છે. હવે એ માતા છે એ બાળક પ્રત્યેનો કેટલો સ્વીકાર હશે, પૂર્ણ કે અપૂર્ણ? હેલો, પૂર્ણ સ્વીકાર હશે. એ પૂર્ણ સ્વીકારમાં એ કેવી હશે? અત્યારે બાળક સાથે ભાવ પૂર્ણ હશે ત્યારે એ સ્થિતિમાં વિચારોમાં સ્થિરતા હશે કે અસ્થિરતા? સ્થિરતા હશે કે અસ્થિરતા? સ્થિરતા. એ સ્થિરતામાં એનું સુખ હોય. ઠીક છે ને? જ્યારે વોર્ડમાં એ પ્રવેશ સ્થિતિ નર્સ, ત્યારે પૂર્ણ સ્વીકાર હતો પાંચેયનો? નહીં. બાળક તરીકે સ્વીકાર હતો, મારું હશે કે નહીં એ સ્વીકાર હજી નહોતો બન્યો. ત્યારે કેવું હોય? હજી એ બાળકમાં ભાવ અભાવનો મુદ્દો ન રહે ને, ધીમે ધીમે એને આપે કે ભાઈ આ તમારું બાળક, ત્યારે એ પૂર્ણ સ્વીકાર સાથે હોય. એ બાળક પ્રત્યેની જેટલી ઊંડી સ્વીકૃતિ, અમારે એક ઘટના બનેલી અહીંયા 5-1 વર્ષ પહેલા, એક બેન આવ્યા અહીં, અહીં ઘટનાઓ બહુ મસ્ત મસ્ત બને, હું આમાંથી બહુ શીખ્યો ખરેખર. સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ અમે પાર્ક નોલેજ ઇન્સ્ટિટ્યૂટ ને આ સમર્પણ સ્કૂલ ને ચલાવતા ચલાવતા એટલું શીખ્યા, બીજા કોઈ પાસેથી નથી શીખ્યા, એટલું બાળકો પાસેથી શીખ્યા. બાળકોને સાંભળવા એટલે મજાની વાત છે, તમે સાંભળો એમ સાંભળો, પૂરા દિલથી સાંભળો, બસ સ્વીકાર ભાવ સાથે સાંભળો, તારે જે કેવું એ કે, ક્યારેક ટ્રાય કરો આવું. અને હું તો પૂરા દિલથી સાંભળું બધા, જે લોકો મારી પાસે ભણ્યા હશે એ લોકોને તો અનુભવ હશે, અહીંયા જે ભણે છે એને અનુભવ છે. મારી ઓફિસ છે, અમારી ટ્રસ્ટી ઓફિસ ગણાય, પણ અમારે કોઈ ટ્રસ્ટી ઓફિસ ગણતું જ નથી. ગમે આવી બે જાય, હું ખાતો હોતો આવી બે જાય, વાતો કરે, વાતો કરતા કરતા એટલું શીખવી જાય. એક બેન એક દિવસ આવ્યા નીચે, પેલા આવ્યા એટલે નીચે થોડી કુબાલ કરી અને ખીજાતા હતા બધાને. પછી
પ્રિન્સિપાલ ને મળ્યા, પ્રિન્સિપાલ છે એને ઝટકો લાગે એવી વાત પકડાણી, એટલે એ લાઈન એવા ઉપર ચનકભાઈ આ જરાક જુઓ ને બેન ને સાંભળો ને, એટલે એને મને કીધું કે, મેં કીધું બોલો, તો કે બોલે હું એ કે અમને એમ હતું આ સ્કૂલમાં આવીને કંઈક ફેરફાર થાય, પણ કાંઈ ફેરફાર થતો નથી. મેં કીધું શું ફેરફાર જોઈએ, તો કે કાંઈ નહીં, છોકરામાં કાંઈ લેવાનું નથી, કે કાંઈ તો અહીંયા આવીને ફેરે નથી પડતો. મેં કીધું તમે મૂક્યો અહીંયા કેટલો સમય થયો, તો કે 6 મહિના. મેં કીધું ફેર પડવો એટલે શું પડવાની જરૂર છે, બહુ ફેરની જરૂર છે, કાંઈ ફેર જ નથી પડતો. અમે તો કેટલું સારું માની અહીંયા મૂક્યો હતો, અને હું તો તમારા ભાઈ ને કે એમ કહું છું, વિચાર કરો એ છોકરો એ ઘરમાં ઉછળતો કેમ હશે. બાળકનો ક્યારે સ્વીકાર કર્યો હશે, જ્યારે જ્યારે સ્વીકાર ત્યારે ત્યારે ભાવ પૂર્ણતા, ત્યારે વિચારોમાં સ્થિરતા, એ ઘટના સુખ. ઓકે, અહીંયા હું કીધું જેટલી ઊંડી સ્વીકૃતિ એટલું ઊંડું સુખ, જેટલી લાંબી સ્વીકૃતિ એટલું લાંબુ સુખ. આના ઓનું ઊંડું જોઈએ, જેટલી ઊંડી અસ્વીકૃતિ એટલું ઊંડું દુઃખ, અને જેટલી લાંબી અસ્વીકૃતિ એટલું લાંબુ દુઃખ. એ બેનનો દુઃખ એટલું લાંબુ દુઃખ. એ બેનનો દુઃખ કેટલા વર્ષ છે? 100% દુઃખી રહેવું સંભવ છે? કેટલા પૈસા આવી જાય સુખી થઈ જાય? સંભવ જ નથી. બાળકનો જેથી સ્વીકાર થાય. અચ્છા, એ બાળક એ માને સ્વીકારી બેઠો છે કે નહીં? શું લાગે? જે બાળકને સતત એમ કહે છે તું મારું નથી, તું મારું નથી, એ બાળકે એ માને સ્વીકારી છે કે નહીં સ્વીકારી હોય? ત્યાં પ્રશ્ન તો રહે જ ને. હલો, તો આવી સ્થિતિઓ હોય છે ઘણી વાર. આપણે આપણા બાળકને ક્યાં સ્વીકારી શકીએ છીએ? હલો, આપણા બાળકનો આપણે અસ્વીકાર કરતા હોઈએ કે નહીં કરતા હોતા? હું જેવો છું એવો મને મારો સ્વીકાર છે? નાક, આંખ, કાન, ચામડીનો રંગ, વાળ, માથું, ચહેરો, એનો પૂર્ણ સ્વીકાર છે કે કાચમાં જોઈને ક્યારે આપણે આપણો અસ્વીકાર કરીએ છીએ? વાત ભોગે છે? હેલો, આપણામાં આપણો પૂર્ણ સ્વીકાર છે કે અસ્વીકાર છે? એમાં અસ્વીકાર છે. તો આપણે આપણાથી દુખી છીએ કે સુખી? અસ્વીકાર એટલે સૂત્ર છે. અસ્વીકારમાં શું હોય? મને મારા પ્રત્યેનો અભાવ હોય. મને મારા પ્રત્યેનો અભાવ, તો નાક આમ ત્રાણું હશે તો એ નાકના વિચાર ચાલુ જ રહે. હવે આમ સીધું હોત તો આ બાપામાં કેવી વાર, બાપાનું નાક ખાવું છે એટલે મારું હોય, બાપામાં વાંધો છે, બાપાનો અસ્વીકાર આવું થાય કે ન થાય? બાપાને કહે કે હાલો તમારા નાકના કારણે મારો એટલે કે દાદાનું, દાદા ગુજરી ગયા તો એનો વાંક ગુજરી ગયા, એનો વાંક આપણે કાઢી નાખ. એટલા નો આખી પેઢીનો અસ્વીકાર આ રીતે થાય કે ન થાય? હલો, થાય છે. થોડું વિવરણ કોઈ કરી શકે? જી જી,
સવાલ લઈ લઈએ અને આટલામાંથી થોડું ચિંતન કરી લો કે એક્ઝેક્ટલી શું વાત પકડાણી. હાજી હકીકત સન્માન થી સુખી થઈ એવી અને યોગ્ય જો આપણે સમજ મળી જાય તો સન્માન ની ઈચ્છા રહે પડે. સન્માન તો જોઈએ અને આપણે બીજી રીતે જોઈએ, સન્માન વગર તો સંભવ જ નથી જીવવું. જેવી રીતે દાખલા તરીકે લોચો ક્યાં છે, જેમ કે લતા મંગેશકર નું ઉદાહરણ બધા ખબર હશે. લતા મંગેશકર ને આપણે બધા માન આપતા સન્માન અપમાન માન આપતા અપમાન માન આપણે કોઈ દિવસ એને અવગણના કરી એવું ક્યારે બને બન્યું છે નહીં. આપણે તો હંમેશા સન્માન જ કર્યું નહીં. હલો, હા, પાકિસ્તાન વાળા સન્માન આપતા, લતા મંગેશકર નું તો પાકિસ્તાન વાળા સન્માન આપતા. અને પણ લતા મંગેશકર પોતે ખુશ હતા કે નહોતા ખુશ? તો એના છેલ્લા ઇન્ટરવ્યુમાં એને કીધું, એના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ. છેલ્લા ઇન્ટરવ્યુમાં એને કોઈ પૂછેલું કે તમે આવતા જન્મમાં ઈશ્વર તમને પૂછે કે તમે શું બનવું છે તો તમે શું જવાબ આપશો અથવા શું માંગશો? તો લતા મંગેશકરે એવું કીધું કે જન્મ ન મળે તો ધારું, અને જો જન્મ મળવાની જ ઈચ્છા હોય, એટલે કે જન્મ મળવાની જ પરંપરા હોય અથવા તો એવી કોઈ યોજના હોય, તો આ માનવ શરીર મળવાની કોઈ પરંપરા હોય તો લતા મંગેશકર સિવાય કાંઈ પણ આવશે? આવું એને કીધું અને યુટ્યુબ ઉપર આ ઇન્ટરવ્યુ નો ભાગ છે. તો એ પોતે પોતાનાથી સન્માનિત કે અપમાનિત? પોતાનાથી અપમાનિત. ત્યારે તો માનનો સ્ત્રોત મારી અંદરથી આવે, જેમ કે હું શું છું એ મને સમજાઈ જાય. અત્યારે તો હું કારમાંથી સન્માન શોધું છું, તો કાર મારાથી મોટી થઈ ગઈ ને. હલો, એટલે કારનું અધિમૂલ્યન અને મારું મેં અવમૂલ્યન કર્યું. મારામાં કોઈ એવી ચીજ જ મને નથી દેખાતી જે કારથી મહાન હોય, ત્યાં સુધી તો મારું અપમાન થવાનું. પણ જ્યારે મને ખબર પડે કે મારું અંદરનું સન્માન જ મોટું છે, ત્યારે હું અંદરથી સન્માનિત થાઉં, તો મને બહારના સન્માનની જરૂર ન પડે. એ ભાગ અંદરથી ખુલે, એ સ્વયંને સમજવાથી બહાર આવે. સ્વયંને સમજવાથી, સ્વયંને સમજવું એટલે મારી ઈચ્છા, મારા વિચાર, મારી ઈચ્છા, મારી આશા. હું જે ઈચ્છા કરું છું એ વ્યાજબી હોય, વ્યાજબી ઈચ્છા પૂરી થાય, ઈચ્છા પૂરી થવા માંડે એટલે મારી ક્ષમતા મને દેખાય કે મારી ઈચ્છાઓ પૂરી થાય છે. આપણે દુઃખી એનાથી થાય, ઈચ્છાઓ પૂરી ન થાય એટલે. પણ કેવી ઈચ્છાઓ કરી આપણે? અયોગ્ય ઈચ્છાઓ કરીને બેઠા હોય એટલે દુઃખી થાય. તો યોગ્ય ઈચ્છાઓને શોધી લેવી, એ ક્ષમતા વગર ન થાય. યોગ્ય ઈચ્છાને શોધ્યા પછી એ પ્રક્રિયાથી ઈચ્છા પૂરી કરવી, એ યોગ્યતા વગર ન થાય. તો એવી યોગ્યતા, એવી ક્ષમતા અને એવી પાત્રતા મારામાં કેળવાય એટલે હું જ પોતે મારાથી સન્માનિત થાઉં, ત્યારે મને કોઈના એવોર્ડની જરૂર ન પડે, એ સ્થિતિ બની જાય એટલે સન્માન તો આવે. કુદરતની રચનામાં હું એવા શ્રેષ્ઠ સ્થાન ઉપર છું એ મને દેખાય, પછી તમે મને કયો એવોર્ડ આપો? એવોર્ડ એમાંથી બનશે, પ્લાસ્ટિક માંથી. પ્લાસ્ટિક હું છે, પદાર્થ હું શું છું? ચૈતન્ય. તો ચૈતન્ય અને પદાર્થ, પદાર્થ થી ચૈતન્ય ને કેવી રીતે તમે સન્માનિત કરી શકો? એ ભાગ ખુલે. સમજથી જ આવે, હું મને સમજી લઉં એટલે હું મને દેખાઉં કે આ સૃષ્ટિના શ્રેષ્ઠ સર્જનમાં મારું સ્થાન છે. સૃષ્ટિએ મને પદ આપી દીધેલું છે, એ જ શ્રેષ્ઠ છે, એનાથી કોઈ ઊંચું પદ નથી, કે વડાપ્રધાનનું નથી, કે ઓલિમ્પિકના એવોર્ડનું નથી. એ પદ મને દેખાઈ જાય પછી તમને એવોર્ડ બેવોર્ડ નો કઈ કામ પણ નથી, એ પાટિયા થઈ જાય પછી. વાત ભોગે છે. એવોર્ડ બનાવી બનાવી હેમાંથી બનાવશો? ગોલ્ડ માંથી. ગોલ્ડ હું છે? જળ પરમાણુ.
જળ પરમાણુ ચૈતન્ય પરમાણુ ને કેવી રીતે ઉજાગર કરે, એનાથી હું સન્માનિત થાઉં ત્યાં સુધી તો ભિખારી એને એ સ્થિતિમાં આવવાનું બાકી છે, રાઈટ? એ મારા માટે છે અને એ મારા માટે મહેનતમાં છે અને હું પાછો એની પાછળ દોડું છું. એ મને ચરિતાર્થ કરવામાં, અને આપણે આગળ જતા જોઈશું વધારે કે આ કઈ રીતનો ભાગ છે. ઓકે, તો સન્માન તો જોઈએ પણ બહારના જરૂર નથી, સ્વયંના સન્માનની આવશ્યકતા છે અને એ સમજ દ્વારા આપણે કેળવી શકીએ એમ છીએ. ઓકે જી, ઉમેરી દઉં, સ્વીકાર સમજથી આવે, સમજ્યા વગર સ્વીકાર નો થાય. જેમ કે મારો પુત્ર, એનો પૂર્ણ સ્વીકાર ત્યારે જ થાય કે એ પુત્ર આ સૃષ્ટિ ઉપર આવ્યો હુકમ છે એ મને ખબર પડી જાય. એને જન્મ હુકમ લીધો છે એ મને સમજાઈ જાય, મારા જન્મ નું કારણ એ સમજાઈ જાય, એના જન્મ નું કારણ સમજાઈ જાય, તો અપેક્ષાઓ રેડી થઈ જાય. તો એ અપેક્ષાઓમાં બહુ એવોર્ડ જીત્યાની વાત જ ન આવે. જીતાઈ જાય તો જીત, એમાં કઈ વાંધો નથી, પણ લાવવું જ પડશે. એ ભાગ ફિનિશ થઈ જાય. અત્યારે આપણા બધાનું એ અપેક્ષાઓ બાળકો ઉપર છે કે નથી? મારો છોકરો બોર્ડમાં નંબર લઈ આવે, મારો છોકરો ફલાણામાં, આપણી અપેક્ષાઓ એના ઉપર હવી છે કે નહીં? હલો, બાળકો બધી અપેક્ષા પૂરી કરી શકે એમ છે નહીં, એટલે તો લોચ ચડી જાય છે. એટલે ઘણી વાર છે ન કરવાના વિચાર કરી નાખે છે. કેમ? એ આપણી અપેક્ષાથી થાકી જાય છે. તો અપેક્ષાઓ સમજી લેવી જરૂરી છે. અપેક્ષાઓ સમજાય જાય, એ ક્યારે સમજાય? બાળક મુકામ આવ્યું છે ખબર પડે, એનું લક્ષ દેખાય ત્યારે છે આપણે અપેક્ષાઓ સેટ કરી શકીએ. અપેક્ષા સેટ થઈ જાય તો બાળકનો સ્વીકાર જ થાય. એવી કોઈ ખોટી અપેક્ષા જ આપણી એના ઉપર ને એની આપણા ઉપર રહી જ નહીં, એટલે વાંધો જ ન આવે. તો સમજથી સ્વીકાર આવે, ના સમજીથી અસ્વીકાર થાય. સમજથી સ્વીકાર, સ્વીકારથી ભાવપૂર્ણતા, વિચારોમાં સ્થિરતા. આટલી વાતમાં શું સમજ્યા એ ભાગને ખાલી એકતે જણ કહી દે. હાજી પ્લીઝ માઈક અહીંથી પાસ કરી દઉં. વસ્તુ અથવા વ્યક્તિ આપણી સમજ છે જે જેવું છે એનું સ્વીકાર કરવો જોઈએ, બરાબર છે? સ્વીકાર થાય તો હાલતથી દૂર રહ્યા નહીં કે કઈ પણ બીજું પછી પરિસ્થિતિ તો એને એમ કેમ થઈ જાય પછી સ્વભાવ જે જૂનો હોય એવું થઈ જાય. ઓકે, તો સુખ જોતું છે ને, તો સુખ માટે સમજ જોઈએ, તો સમજવા માટે નિરંતરતા જોઈએ, સતત સમજતું રહેવું પડે. એક ઘટના સમજાઈ ગઈ એટલે રેડી. આપણી આસપાસ ઘટનાઓ ઘણી બધી બને છે કે અમુક જ બને છે? ઘણી બધી. તો ઘણી બધી ઘટનાઓના કારણો આપણે સમજતા રહેવા પડે. જેટલું સમજતા જઈએ એટલા સુખી થતા, સ્થિરતા આવતી જાય, એટલો સ્વીકાર થતો જાય, બરાબર છે? જેમ કે આપણે કાદવ કીચડનો સ્વીકાર કર્યો કે અસ્વીકાર? અસ્વીકાર કર્યો. ભણતરમાં પણ આપણે શું શીખવું, અસ્વીકાર કે સ્વીકાર? કીચડ કાદવ એનો સ્વીકાર કર્યો કે અસ્વીકાર? અસ્વીકાર. અસ્વીકારથી સમસ્યા વધે. જોજો કેવી રીતે, જેમ કે આ ધરતી ઉપરથી કાદવ કીચડ હટાવી દીધો તો મેળ આવે? હલો, કાદવ કીચડ હટાવી દીધો તો વનસ્પતિ ઉગે ક્યાં? વનસ્પતિ ઉગે નહીં તો આપણો ખોરાક ક્યાંથી આવે? એટલે આપણે છે ને વધુ પડતો અસ્વીકાર કરીને, એવી જ રીતે ઘણી બધી બાબતો, એકનો નહીં ઘણી બધી બાબતનો અસ્વીકાર કર્યો.
અને એ અસ્વીકારમાં જ આપણી સામે આપણી સમસ્યાઓ આપણે ઉભી કરી. એ ધીમે ધીમે તમને જેમ જેમ આગળ જશું બીજા ત્રીજા દિવસે તો આખું તમને દેખાશે. હાજી આપો ત્યાં માઈક આપો. એક ક્વેશ્ચન છે જી. જેટલી ઊંડી સ્વીકૃતિ એટલું ઊંડું સુખ. તો કોમ્પ્રોમાઇઝ કરીને જે સ્વીકૃતિ આવે છે એ ઊંડું સુખ કહેવાય? નહીં નહીં, કોમ્પ્રોમાઇઝ એ સુખ નથી. એનો સ્વીકાર આપણે કરી લઈએ થઈ જ ના શકે ને, એ સ્વીકાર નથી, કોમ્પ્રોમાઇઝ છે. સ્વીકાર અને કોમ્પ્રોમાઇઝ માં ભેદ છે. સ્વીકાર એટલે શું? જે જેવું છે એવું ઓળખાય જાય એનો સ્વીકાર જ થાય. જે જેવું છે એવું નથી ઓળખ્યા એટલે અસ્વીકાર કે કોમ્પ્રોમાઇઝ છે. તમે સમજ્યા? દાખલા તરીકે મારો બાળક આ ધરતી ઉપર શું કામ આવે એની સમજ છે કે નથી આપણને? એની સમજ છે કે નથી આપણને? હું કામ આવે આપણા થકી આવે એ તો ખબર પડી. હું કામ આવે કેવી રીતે આવે? નહીં, હું કામ આવે છે એમ કા અહીં આવી કરવાનું છું. તો એ સમજ આપણને છે કે નથી? છે શું લાગે? નથી ને. એ નથી એટલે આપણે શું કરશું? તું આપે આપણે આપણી કોઈ અપેક્ષા એની અંદર નાખશું. એ કરવા લાયક છે કે નથી કરવા લાયક એ આપણને ખબર છે કે નહીં? નથી ખબર. એ સમજ નથી ને. આપણે કઈક કીધું કાકે એ બાળકને ગમે કે ન પણ ગમે, ગમે ને કરશે તો સ્વીકાર થાય, નહીં કરે તો બાળકનો અસ્વીકાર થાય. પછી આપણે જે અસ્વીકાર સાથે સ્વીકાર કરીએ કોમ્પ્રોમાઇઝ કરીએ કે ભાઈ હવે નથી કરતો નથી કરતો છે ને, બાળક તો આપણું છે આપો હાલ, એને કહેવાય કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એક પ્રકારની અસ્વીકૃતિ જ છે. અને તો પહેલા તો એ સમજીએ કે આવે છે શું કામ, આપણે આવ્યા છીએ શું કામ એ સમજીએ. એટલે આપણે આવ્યા છીએ એ સાચવીએ આવ્યા છીએ. અને હું તમને એમ કહું, દાખલા તરીકે તમને એમ કહું કે તમે જે વ્યવસાય કરો છો એ વ્યવસાય કરવા માટે તમે આ ધરતી ઉપર આવ્યા છો? હેલો, તો જવાબ હું આવે. તમે જે વ્યવસાય કરો, હું દાખલા તરીકે આ સ્કૂલ ચલાવું તો હું આ સ્કૂલ ચલાવવા માટે જ પેદા થયો હોઈશ? જવાબ આવે કે ના? ના આવે તો હું કામ પેદા થયો છું? એ જ્યારે મારી અંદર ક્લેરિટી બને એના સંદર્ભમાં બધી વસ્તુ ગોઠવાય ત્યારે છે સ્વીકાર જે થાય એ પૂર્ણ સ્વીકાર હોય અને ઈચ્છાઓ પૂરી થાય એવી છે. એક ઈચ્છા યોગ્ય ઈચ્છા અધૂરી રહે એમ જ નથી. તો બીજું આમાં એવું થાય કે જે વસ્તુ સમજ્યા, દાખલા તરીકે હું સમજ્યો આખી વાતને, મેં 1.5 વર્ષમાં સમજ્યો, સમજ્યા પછી હું મારા જીવવામાં એ વસ્તુને જોતો જાઉં કે અહીંયા હું શું કરું છું, અહીંયા હું કરું છું, આ જે માટે હું આવ્યો એના ભાગમાં જ હું આવ્યો છું, બીજા કોઈ ભાગમાં જાઉં છું, એ ભાગને હું જોતો રહું તો તરત દેખાય આપણને. તો એ સતત એને અધ્યયન કીધું છે. અધ્યયન આપણે એને સાદી ભાષામાં ભજન કહીએ. શું કહીએ? ભજન. ભજન એટલે ગાવું એ નહીં, ભજન નો મતલબ થાય ભય વગરનું જીવન ઉત્પન્ન કરે એ ભજન. જીવનમાંથી ભય કાઢી નાખે, ભય સમજ વગર નીકળે નહીં. મોત નો ડર હોય ન હોય, અને એ ડર જોઈએ છે કે ન જોતો? ન જોતો તો ન જોતો તો હમ જોય તો નીકળી જાય એમ છે. હમ જ પડે એટલે નીકળી જાય એમ છે. એ ભાગમાં આપણે જઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે બધા આવ્યા.